मां ही पड़िया मर जीवा जो ने दरिया ना किनारे अंदर डुबकी मारे छे। मां ही पड़िया मर जीवा जो ने तीरे उभा जुए तमाशो ते कोड़ी नव पामे जो ने। तो केटला किनारे उभा होयो अने उभा उभा हे डुबकी मारी एम हे गयो गयो वरी पाछो पेलो छाबड़ी भरीने लावे रेती होय धूल होय कचरो होय एमां एकाद कोई वार पची डुबकीओमां एकाद मोती आवी जाय तो आवी जाय पण ए मोती लाववानो। तीरे उभा जुए तमाशो ते कोड़ी नव पामे जो ने एमना हाथमां तो कोड़ीए नथी आववानी। हरिनो मार्ग छे शूरानो नहीं कायरनुं काम जो ने प्रथम पहला मस्तक मूकी वर्ती लेवुं नाम जो ने। प्रेम गाथा छे ने ए बहादुर माणसोनुं काम छे अने आ त्रणे एक जग्याए थती होय छे। ज्यां प्रेम गाथा होय त्यां ज शौर्य गाथा होय अने ज्यां शौर्य गाथा होय त्यां ज भक्ति गाथा होय। अमे तो बधा केवा अटर माळा ने गटर माळा आम राम 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 लाडवा थया कि नहीं एनुं ध्यान राख्या करीए। ध्यान लाडवामां होय आम तो बधा अटर माळा गटर माळा बधा कर्या करे तो ए पेला बलिदान आपे। तमने खबर छे त्यारे वात छे प्रसंग छे एटले हुं तमने कहुं छुं। सौराष्ट्र छे ने काठियावाड़ ए काठियावाड़ मां त्रणे गाथाओ शौर्य गाथा गामे गाम पाड़िया भक्ति गाथा गामे गाम जोजो आ सायला फलाणा लालजी महाराज नो लालजी महाराज वाणिया हता आ लालजी महाराज नो सायला आ फलाणू आ पीपा भगत आ फलाणा भगत आ फलाणा भगत आ जलाराम बापा फलाणा गामे गाम। आपणे अहीं केटला थया जरा तपास करजो ने केटला थया। अरे अमारे गंज बजार सिवाय बीजू कशुं थवुं ज नथी। अमे भला ने अमारी एक एक गाथा लईने बैठा छे एक एक गाथा लई एमां प्रेम गाथा ए खरी। शेणी ने विजाणन काठियावाड़ मां थया ने पवित्र कथा कोण योगी ना करी शके। पेला शेणी नो बाप दुकाळ पड्यो आवो भयंकर दुकाळ भयंकर दुष्काळ पड्यो अने एना 100-200 ढोर क्यां लईने जवुं। विजाणनना बापनी जाहोजलाली विजाणनना बापनी जाहोजलाली એટલે પેલો શેણીનો શેણી આવડી શેણીનો બાપ છે ને એ જઈ અને પેલા વિજાણનના બાપને જઈને કહે છે કે દુકાળ પડ્યો છે અને જેને ઢોરા હોય દુકાળમાં તો એની શું દશા તાળવે જીવ ચોટ્યો। એટલે પેલા વિજાણનના બાપે કહ્યું કે ચિંતા ના કરશો તમારા જેટલા ઢોર હોય એટલા લઈને આવો ભગવાનની દયા છે અને કાળ કાઢો અહીંયા એને કાળ કાઢવાનું કે। એટલે પેલો શેણીનો બાપ એના 100-200 ઢોર લઈ અને વિજાણનના બાપના ત્યાં ગયો અને આખો દુકાળ એને કાઢ્યો। જ્યારે વિદાય કરવાનું થયો પ્રસંગ આવ્યો ત્યારે એણે કહ્યું તમારું તો આ ચામડું કાઢીને આપું ને તોય તમારું ઋણ ચૂકવી શકાય તોય તમારું ઋણ ના ચૂકવી શકાય। એટલે વિજાણનો બાપ કે એમાં કશું નહીં ભાઈ ભગવાને આપ્યું તો આટલું તમને કંઈક થોડીક મદદ કરી કે ના મારે આ આખા પ્રસંગને યાદ રાખવો છે। એટલે વિજાણનના બાપને કહે છે જો આ મારી શેણી છે ને એ તારા વિજાણન સાથે મારે એનું સગપણ કરવું છે મારે આ વિજાણન પહેલાં તો નાના છોકરાના જ આ વિજાણનના સાથે સગપણ કરવું છે। ભલે બાપ કે હવે પેલો શ્રીમંત માણસ છે ને આ ગરીબ છે આ ગરીબ છે ખાવાનો રોટલો નથી વિજાણનના બાપે મંજૂર કર્યું। અને પછી તો પેલો ગયો ગયો તો ખરો બાજીએ પલટો ખાધો વિજાણનનો બાપ ગરીબ થઈ ગયો મરી ગયો દેવ થઈ ગયો અને દુકાળ અહીંયા પડ્યો દુકાળ અહીંયા પડ્યો અને વિજાણન છે ને એ મા બાપ વિનાનો થઈ ગયો બાપ મરી ગયા મા મરી ગઈ મિલકત ફના થઈ ગઈ એટલે નિરાધાર થઈ ગયો ને નિરાધાર થઈ ગયો એટલે રખડતો ભટકતો કોઈએ એને કહ્યું કે આટલા વર્ષ પહેલાં તારા નેહડામાં પેલો શેણીનો બાપ આવેલો ત્યાં જાને કંઈક તારું કંઈક ઠેકાણું પડશે કંઈક નોકરી ધંધો અને ત્યાં પહોંચ્યો અને ત્યાં પહોંચ્યો એટલે પેલા શેણીના બાપને યાદ આવ્યું કે હા એમ ક્યાં મરી ગયો કે હા એ મરી ગયા અમારી મા મરી ગઈ કઈ ઢોર એકે રહ્યું નથી ખેતર રહ્યું નથી હવે તો આ ઉપરનું લુગડું સગું નથી થતું એટલે એને ત્યાં રાખ્યો અને ત્યાં રાખ્યો પણ પેલી જૂની વાતને એ પેલા એ કે હવે આ ભિખારીને પરણાવાતી હશે મારી દેવ જેવી કન્યા રૂપ રૂપનો અંબાર અને આ ભિખારી એને પરણાવાતી હશે બીજા કેટલાય છોકરા છે મોટા મોટા નેહડાવાળા કેટલાય છોકરા છે
પણ કોઈએ કહી દીધેલું શેણીને કે તારી સગાઈ તો પેલા વિજાણન સાથે, ને પછી બંને સાથે રહે એમાં એમને પ્રેમ થઈ ગયો. પછી જ્યારે મોટો થયો ને વિજાણંદે કહ્યું, માગું કર્યું, ત્યારે કે હે તું ભિખારી એમ, કે તને અક્કલ છે, હું ક્યાં ને તું ક્યાં, તારી સ્થિતિ શું, મારી દીકરી તને હોય. પણ પેલી શેણી છે ને એ અટકી ગઈ, ના બાપુ ભરથાર તો મારો એ જ છે, બીજો ભરથાર નહીં કરું. એટલે પેલા બાપુએ રાજ રમત રમી કે એવું કરો ને કે આ કાંટો નીકળી જાય ને છોકરીના વિચારો બદલાઈ જાય. એટલે એના બાપે કહ્યું, જો વિજાણંદ મારી દીકરી તને આપું, પણ એક શરતે આપું, 100 ચાંદરી ભેંસો લઈ આવજા. એના જેના કપાળ ઉપર ચાંદુ પડ્યું હોય ને એવી 100 ચાંદરી ભેંસો લઈ આવે, પછી તું વાત કરજે. અને જંતર વગાડનારો ગામે ગામ નીકળી પડ્યો, ઓહો કેટલું મોટું તપ છે, એક ભગવાનને મેળવવા તપ કરે છે, એના કરતા આ મોટું તપ છે. અને એનું મૂળ કારણ શું છે, શુદ્ધ પ્રેમ. નહીં તો વિજાણંદને ઘણા શેણીઓ હતી ને શેણીને ઘણા વિજાણંદ હતા. ગામે ગામ ફરે છે, મને ચાંદરી ભેંસ આપો, મને ચાંદરી ભેંસ આપો, મને ચાંદરી ભેંસ આપો. સમય વીતી ગયો છે, અવધિ બાંધેલી, આટલી અવધિમાં લઈ આવે તો આપું, નહીં તો સમય વીતી ગયો છે. પણ પેલો વિજાણંદ છે ને એ ગમે તેમ કરીને 100 ભેંસો લઈને હાકતો 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 જઈને આવે છે, નીકળી ગયો છે. અને પેલી શેણી છે ને, કાઠિયાવાડના દોહરા સાંભળજો, કવિ જ્યારે એનું હૃદય અંદર ઓલવી નાખે ને એ શેણીને બોલાવે છે, વા ફળ્યા વાદર ફળ્યા ફર્યા નદીના નીર, વિજાણંદ તારે કારણે મારા સુકાઈ ગયા શરીર. એ નદીના કિનારે ઉભી ઉભી કે છે, રાહ જુએ છે, જો આ વાદળા આવ્યા, આકાશ મેઘથી છવાઈ ગયું છે અને નદી ઉભરાઈ ગઈ, ફર્યા એટલે ભરપૂર થયા, અને આ વનરાજી લીલી છમ થઈ ગઈ, બધું લીલું છમ થઈ ગયું, પણ વિજાણંદ એક શેણી જ સુકાય છે, તું હવે ક્યારે આવીશ, આ મુદત તો પૂરી થવા આવી, તું હવે આવીશ ક્યારે. અને જ્યારે મુદત પૂરી થઈને પેલો આવ્યો શેણીનો બાપ બદલી, નહીં નહીં હવે જાઓ, મુદત પૂરી થઈ ગઈ, હવે તારે ને કઈ લેવા દેવા. અને પછી એ જંતરવાળો જવાન છે ને એ હિમાલયમાં જઈને હાડ ગાળે છે. એમ નથી કહેતો કે જાણો હું એ શેણી ગઈ તો આપણે બીજી બેણી લઈ આવશું, એ કહે છે હિમાલયમાં જઈને હાડ ગાળે છે, ત્યાં શેણી પાછળ પાછળ જાય છે ને એ હાડ ગાળે છે, બે જઈને હાડકા ગાળીને મરી જાય છે, ખતમ થઈ જાય છે. આ પ્રેમ ગાથા છે જેનું બલિદાનમાં એન્ડ છે, એ કોઈ રમત વાત નથી, એ કોઈ રમત વાત નથી. જે પ્રેમ ગાથા કરી શકે એ જ શૌર્ય ગાથા કરી શકે, અને જે શૌર્ય ગાથા ઊભી કરી શકે ને એ જ ભક્તિ ગાથા ઊભી કરી શકે. બાકી તો માળા ફેરવે રાખો ને, અઠર માળા ગટર માળા, રમ 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 રમ, જરાક કાંકરો પડે એની સાથે ભગવાનનો ફોટો મૂકીને ભાગી જાય. રથયાત્રા ગાડીથી ગયા વર્ષે ખબર છે ને, એ રથયાત્રા મૂકીને લોકો ભાગી ગયા. મારે કઈ ચર્ચા નથી કરવી, 2 લાખ માણસો હતા, 2 લાખ માણસો હતા, અને સામે તો 400-500 જ માણસો હતા. એને આ નાયક તો સૌથી પહેલા ભાગ્યા હતા, હવે આ કાગડા ભેગા થઈને શું કરવાના હતા. એ 2 લાખ જો શીખોનું ટોળું નીકળ્યું હોત તો તુલના કરો, જરાક વિચાર કરો, શીખો નીકળ્યા હોત તો શું પરિણામ આવત, અડધું અમદાવાદ ખાખ થઈ ગયું હોત. એટલે ત્રણ ઘડતરો છે. પહેલું ઘડતર છે એ પ્રજાને શૌર્ય બનાવવાનું ઘડતર છે, પછી ભક્તિ શીખવાડશો, પછી કંકુ નાખો, ચોખાઈ નાખો, છાંટણાઈ નાખો, તમારે જે નાખવા હોય નાખો, પણ પહેલા એને બહાદુર બનાવો, પછી એને પ્રામાણિક બનાવો. પ્રામાણિક આ બીજી છે. આવડું છોકરું હોય, કોઈના ઘેર ગયું હોય, ત્યાંથી એક પેન્સિલ ઉપાડી લાવે, એક મારજો તમાચો, ચાલ મૂકી આવી પાછું, અને એના દ્વારા પાછી મુકાવજો, એના દ્વારા જઈને મુકાઈ દેજે, જો ભાઈ આ તારા ઘરમાંથી પેન્સિલ ઉપાડી લાવ્યું, એટલે એને રોતું રોતું લઈ જજો અને એના ઘરમાં પાછી મુકાવી દેજો. ફરી કોઈ દાડો એ કોઈની પેન્સિલ નહીં ઉપાડે. પણ હવે શું વાત કરું તમને, આપણી માયો હવે એવી થઈ છે કે છોકરા કોઈની ચકલી કાઢી લાવે, કોઈનો પેલો ગોળો મ્યુનિસિપાલિટી વાળો કાઢી લાવે, એટલે માયો ચૂપચાપ લગાવી દે, 5 રૂપિયા બચ્યા, સારું થયું હો, સારું થયું હો, 5 રૂપિયા બચ્યા. હવે આ છોકરા મોટા થઈને શું કરવાના હતા, એ ચોર જ કરવાના હતા, એ કરોડાધિપતિ થાય તોય ચોરી કરવાના છે. પેલી ગાયની મટન ટેલો ભેરવ્યો તો એ કોણ હતો, કોઈ ગરીબ માણસ હતો? 12 કરોડની
ચરબી ખવડાવી દીધી લોકોને, કોણ હતો માણસ, એની માં કેવી હશે, એની માએ એનું ઘડતર નહીં કરેલું, એનું ઘડતર નહીં કરેલું. એ કાચું ઘડતર એટલે એને 12 કરોડની એને આ બુદ્ધિ સૂજી. પેલા પેલા તો દારૂ પીવે ને માંસ ખાય છે, પણ આવું કદી ના કરી શકે. એક આટલી વસ્તુ ભેળસેળ ન કરે, આપણે એમાંનું કશું નથી ખાતા તો આપણા પગ કેમ આવા માટીના છે. તરત જ કંઈનું કંઈ થોડું ઘણું મેળવો તો જ શાંતિ થાય. એક રબારી મને મળ્યો, મને કે બાપુ તમારી કથા સાંભળીને તો આમ મારું કારજું વઢાઈ જાય છે. મેં કહું કેમ ભાઈ શું થયું, કે બીજું કંઈ નહીં, અમારે ઘરમાં રોજ ઝઘડો થાય છે. હું કહું છું કે દૂધમાં પાણી નહીં મેળવવાનું, રબારણ હોય ને આપણે એમને માપવાનું. એટલે પેલી મને કહે છે બેસ બેસ ભગતડા, તને શું ખબર પડે, ઘર મારે ચલાવવું તારે ચલાવવું છે. તે મારું કહેવું માનતી નથી ને એ પાણી ભેળવે જ છે. તો મેં કહું હવે એ પાપ મને લાગે, મેં કહું ના તું ના પાડતો હોય ને પછી પેલી ભેળવે તો તને પાપ લાગે, પણ તારી સંમતિ હોય તો લાગે. તું એમ કરજે કે એક દિવસ તું એ રબારણને લઈ આવજે મારી પાસે, હું એને પૂછીશ કે તું શું કામ ભેળવે છે. પછી એક દિવસ એ રબારણને લઈ આવે, એ બેઠા, બંને બેઠા. મેં કહ્યું કે આ તારો ઘરવાળો કહે છે કે હું ના પાડું છું તોય તું પાણીમાં દૂધમાં પાણી ભેળવે છે, સાચી વાત? મને કે હા મા બાપુ, એમ કે સાચી વાત, એ તો અમારો ધર્મ, એમ કે અમારાથી ચોખ્ખું દૂધ અપાય જ નહીં, એમ કે પાપ લાગે એટલે બે છાંટા અંદર નાખવા પડે, એમ કે આ ધર્મ લઈ આવ્યા હોય. આ એના શબ્દો છે. અને ગંભીરતાથી કહે છે કે અમારાથી કોરું દૂધ અપાય જ નહીં, વધારે નહીં તો એક ચાંગરું ભરીને નાખીએ ને તો, નહીં તો અમને પાપ લાગે એમ. હવે આ કોણે આવો ધર્મ શીખવાડ્યો છે, કોણે આ મગજમાં વાત બેસાડી દીધી છે, અને આ વાત એને ગમતી આવીશ. પાછી ધર્મ એવો હોય ને કે જે ગમતો હોય. એટલે તમે તમે 10 રૂપિયે દૂધ લો, 10 રૂપિયે, 2 દિવસ ચોખ્ખું આપશે, 3 દિવસ ચોખ્ખું આપશે, પણ 3, 4, 5 દિવસ પછી થોડુંક કરશે ને કઈ, શેઠને કઈ ખબર પડતી, હવે ના બોલો એટલે ખબર નથી પડતી, ખબર તો બધી પડે, પણ કે કોણ બોલે હવે જવા દો ને, અરે ના બોલે તો ખબર તો બધી પડે જ છે. પછી થોડુંક વધારશે, પછી થોડુંક વધારશે, પછી પછી દૂધ બંધ કરવું પડશે, ભાઈ હવે તમારું દૂધ બંધ, હિસાબ લઈ જજો. આટલી ભેળસેળ કરીને, આટલી અપ્રામાણિકતા કરીને આપણે ભિખારીના ભિખારી છીએ, ગરીબના ગરીબ છીએ. પેલા આટલી ભેળસેળ નથી કરતા, આટલી, અને તોય આપણા કરતા સુખી છે, તોય આપણા કરતા. સત્યમેવ જયતે, પણ સત્ય છે ક્યાં? આપણે તો બોલીએ છીએ ખાલી, સત્ય છે ક્યાં? પેલા સુખી છે. આવડું છોકરું સ્ટોરમાં લેવા જાય કે ગમે તે જાય, અમે એપલ જ્યુસ મંગાવીએ, તાજો એપલ જ્યુસ બરણી ભરીને, આવડી કાચની બરણી હોય ને, અથાણા નાખવાની, એ સ્ટોર હોય, સ્ટોરમાં 100-200 મણ એપલ પડ્યા હોય, અને એપલ તમે જઈને જુઓ, એક ડાઘ ના હોય, કાળો ડાઘ ના હોય, કોઈ કોઈ કરમાયેલું ના હોય, તાજા એકદમ આમ ફ્રેશ, એકદમ જાણે હમણાં જ તોડ્યા હોય, એકમાં આમ ચમક ચમક થઈ રહ્યા હોય. એમાં નાખે પેલા મશીનમાં, બીજી બાજુ એનો જ્યુસ નીકળે, બરણી ભરી આપે $2 બરણી સાથે, અને જ્યુસ પી અને બરણી ફેંકી દેવાની. અરે રે રે, મારું કાળજું કપાઈ જાય છે બરણી ફેંકતા, કે બાપજી શું કરીએ હવે, અમારે ત્યાં બરણી ફેંકી જ દેવી પડે, બરણી કરવી, પેલું કચરા નાખવાની પેટી હોય એમાં જઈને નાખી આવવાની. તો કોઈ લઈ જતું હશે ને, કે ના કોણ લઈ જાય, અહીં તો તમે એક કચરા પેટીમાં જઈને જુઓ તો કેટલી કિંમતી વસ્તુઓ હોય. અરે ભાઈ અમે તો ફૂટેલી બરણી હોય એને પાછી સાંધીએ છીએ, એનું ઢાંકણું ફૂટી ગયું હોય, કપ રકાબી ફૂટી ગઈ હોય, તો કેમ કરીને 2 વર્ષ વધારે ખેંચવા, એ તો બધું નાખી દેવાનું. હવે એ સુખી માણસો છે, અને આપણે દુઃખી દુઃખ. એપલ જ્યુસ તો શું, અહીં ચોખ્ખું પાણી પીવાનું નથી મળતું, અને પેલા પેટ ભરીને જ્યુસ પીવો. હું જ્યાં ઉતરું લોકો જાણે, એટલે દ્રાક્ષનો જ્યુસ, એપલ જ્યુસ, નારંગીનો જ્યુસ, ફલાણા જ્યુસ, ઢગલા બંધ પડ્યા હોય, હવે પાણી પીવાની શી જરૂર. અમેરિકાથી આવીએ એટલે આવા થઈને આવીએ ને, મહારાજ અમેરિકા હદ્યું ખરું, હો આ દેશે હદે, જો એના જેવા જો આ દેશે હદે, એડો ને કરો ને આવા જ્યુસ ઊભા કરો ને, આ દેશે હદે. પણ અહીં કેમ નથી, કેમ હદતું, બધું દૂધ જાય છે દિલ્હી, બધું દૂધ જાય છે કલકત્તા, અને તમારું ભેંસવાળાનું છોકરું છે એ તો બિચારું કાળી ભેંસ ચા પીવે છે, અને ગુજરાતી તો ખાય જ નહીં, ખાતા આવડે જ, 2 રોટલી ખાય એટલે ઘણું થઈ ગયું, એને બચપણથી ખવડાયું જ નથી, બિલકુલ જ ખવડાવવાનો રિવાજ જ નહીં. કપડાં પહેરો, એમ કપડાં પહેરો, બંગલો બાંધો, પણ છોકરાને ખવડાય નહીં, ભલે ને મોંઘું થયું હોય, પણ તારું છોકરું છે ને, થવા દે ને પહેલવાન જેવું, કોઈને આમ ઊભો રહેશે તો આમ લોકો એને જોતો રહી જશે. એટલે આ બીજી વસ્તુ છે, અને બીજી વસ્તુ છે તમારું ઘડતર કર્યું, તમે તમારા બાળકોનું ઘડતર કર્યું. એક
અમેરિકાનો પ્રેસિડેન્ટ થયો અબ્રાહમ લિંકન, જો તમને ખબર હોય તો, એને એને એક લેટર લખ્યો છે, લેટર ટુ ધ હેડમાસ્ટર, એના 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 છોકરાના હેડમાસ્ટર ઉપર એને એક લેટર લખ્યો છે, અમર લેટર, એનો દુનિયાની તમામ ભાષામાં અનુવાદ થયેલો છે. અને એ લેટરમાં એને લખ્યું છે, મારા છોકરાને તમે ભણાવજો, ભલે એ ઓછું ભણે એની ચિંતા નથી, પણ જ્યારે લપસવાનો પ્રસંગ આવે, લાલચનો પ્રસંગ આવે, ત્યારે એના પગ મજબૂત રહે, એ કરોડો રૂપિયાને લાત મારી દે એવી પ્રામાણિકતા એને ભણાવજો. જ્યારે આખી દુનિયા એક તરફ થઈ ગઈ હોય અને એકલો એક તરફ હોય સત્યના માટે, તો એ દુનિયાના દબાવમાં આવીને દુનિયાના ટોળામાં ભળી ના જાય, પણ એકલા રહેવું પડે તો એકલો રહે અને આખી દુનિયા સાથે દુશ્મનાવટ કરી શકે એવું એને ભણાવજો. મારા છોકરાને આવું ભણાવજો, એ લેટર વાંચજો તમે. એ લેટર આપણે તો કહીએ છીએ કે સાહેબ એને ઉઠા ભણાવતા શીખવાડજો એમ, કે બીજા બધું ઓછું ભણાવશો તો ચાલશે, પણ એને ઉઠા સારી રીતે શીખવાડજો. એટલે સાહેબ કે ચિંતા ના કરશો, થોડાક તમે શીખવાડો છો, થોડાક એની માં શીખવાડે છે, અને થોડાક હું એ શીખવાડું છું, અને હવે તો ચારે તરફથી ઉઠા જ ભણાવવાનું શીખવાડવામાં, ઉઠા ભણતા ભણાવતા આવડે એટલે બધું. નાનું ગામ હતું, નાનું સરખું ગામ, અને નાના સરખા ગામમાં એક પટેલ છે ને, એ પટેલ પેલા તલ ખંખેરીને આમ તલને ઠીક કર્યા કરે, નહીં પેલા પૂરા લાવી ને પછી આમ ઢગલો થયેલો, મોટો ઢગલો થયેલો ખંખેરી, એનાથી થોડેક દૂર એક બેન વિધવા બાઈ એ એના છોકરાને નવરાવે પથરા ઉપર. પહેલાં તો ક્યાં બાથરૂમ હતા, પથરા ઉપર એને બેસાડેલું. અને એ એ જમાનો એવો કે 12 વર્ષનો છોકરો હોય પણ નવા બેસે એટલે કંઈ એને કંઈ રૂમાલ બુમાલ પહેરવાની કશી જરૂર હોય, એ તો હવે આવડું છોકરું હોય તો એને બધું અહીંથી ત્યાં સુધી બધું પહેરાયું હોય. એ બેટ નવડાય અને છોકરું એવું ને, હવે વિધવાનું છોકરું, મોઢે ચડાવેલું છોકરું, અધૂરામાં પુરુષું, પાણી પેલું ઠંડુ, પાણી ગરમ કરેલું નહીં, અને એને બેસાડીને જ્યાં પહેલો લોટો એક બે આમ લોટા નાખ્યા ને ચમક્યું, એ તો પેલું પાણી પડે ને રોજ નાનાતા હોય ને એને પાણીથી બહુ ચમકે, અને ચમક્યું ને તે જે પલળેલું આખા શરીરને જે ત્યાંથી નાઠું ને ભાગ્યું ને, એટલે પેલી માં એને પકડવા પાછળ પડી, ઉભા રહે એમ કે ઉભા રહે. હવે પકડવામાં રકઝકમાં છોકરું અજાણતા જઈને પેલા તલના ઢગલામાં પડ્યું, પેલો તલનો ઢગલો ને અડફેટ આવી ગઈ એમાં જઈને પડ્યું, એટલે માએ પકડ્યું. પેલા ખેડૂત જ કહ્યું, મારશો નહીં બેન, મારશો નહીં, હેડો જાઓ લઈ જાઓ એમ કે. એ માં હતી ને એ છોકરાને ઘેર લઈ આવી અને પથરા આગળ બેસાડવાની જગ્યાએ ઘરમાં પછેડી પાથરી ને એને ખંખેર્યું, 1.5 કિલો તલ નીકળ્યા, 1.5 કિલો, કારણ કે આખું શરીર પલળી ગયેલું અને પલળેલા શરીર ઉપર તલ ચોંટી ગયેલા, એટલે 1.5 કિલો તલ નીકળ્યા. પછી એને એને આપ્યા, હશે હેડ હેડ લે જા પેલા વેપારીના ત્યાં જઈને વેચી આય. આપણા ત્યાં તો કેટલા ખાસ વેપારી હોય છે જે ચોરીનો જ માલ રાખતા હોય છે, એમની દુકાનો રાત્રે જ ઉઘડતી હોય છે, દિવસે નહીં રાત્રે જ ઉઘડતી હોય છે. ઇંગ્લેન્ડમાં જજો, આપણા આપણા વેપારીઓએ શું ત્યાં હોળી હળગાવી છે, જજો જોજો. અને આટલા 10-15 વર્ષના ગાળામાં એ કેટલા બદનામ થયા, ચોકસીઓની ઝવેરીઓની દુકાનો હોય, આ પાટીદારો અમારે ચડોતરના, 100-100 તોલા 200-200 તોલા એમને સોનું લેવાનું હોય, વિડીયો બધું પેલા જમીને આપવાનું હોય ને, એ લેવા જાય એટલે બધું દાગીના બધું આપે, એમને બિલ બનાવે, બિલ બનાવીને બધું આપે, બિલની કાર્બન કોપી તેના ત્યાં હોય જ. હવે પેલો લઈને જાય, પેલો લઈને જાય એટલે એના રાખેલા જે ગુંડાઓ માણસો, કોના, આ ઝવેરીના જ, એના જ રાખેલા જે માણસો, એમાં થોડા વેસ્ટ ઇન્ડિઝ હોય, થોડા પંજાબી હોય, થોડા પાકિસ્તાની હોય, થોડા આપણાય હોય, એવા 4-5 માણસો નક્કી એને રાખી જ રાખેલા હોય. એમને પછી રાત્રે બોલાવીને કે જો ફોન નંબર આટલો, એડ્રેસ ફલાણું, આજ 100 તોલા સોનું લઈ ગયા છે, વિડીયો VCR ફલાણું એ બધું લઈ ગયા છે. એટલે પેલી ગુંડા ટુકડી શું કામ કરે, પહેલાં એમને ફોન કરે, એટલે ફોન ઉપાડે એટલે તરત જ મૂકી દે કે હા ઘરમાં કોઈ છે, પછી બીજી વાર કરે, ત્રીજી વાર કરે. એ તો એવો દેશ ને કે સવારે જ્યારે નોકરીએ જવાનું થયું હોય ત્યારે ઘરમાં કોઈ ના હોય, ઘર ખાલી પડ્યું હોય, એટલે જ્યારે રિંગ વાગ વાગ કરે ને કોઈ ઉપાડે નહીં ત્યારે સમજી જાય કે હવે ઘરમાં કોઈ નથી, ઘરમાં કોઈ નથી એટલે આ ગેંગ છે. હવે ત્યાં તો કાચના બારી બારણા, 10x10 કાચ હોય, આપણી દિવાલો તો કોઈને હોય જ નહીં. એ તો રામરાજવાળો દેશ હતો, રામરાજવાળો,
આખો 10 ફૂટ નો કાચ હોય, લાત મારો એટલે અંદર. એવા બારી બારણા તકલાદી હોય, આપણે તો અંદર ભૂંગળો મારવાની, ફરી પાછી અહીં સ્ટોપર લગાવો ને અહીં હેન્ડલ લગાવો ને 3 તાળા મારો ને કશું જ નહીં. રામ રાજ એમની 12 વસ્તુઓ પડી હોય, કોઈ અડે નહીં, કોઈ લે નહીં. એટલે પેલા પછી શું કરે, કોઈ રીતે અંદર પેસી જાય અને અંદર પેસીને જે બધું કાલ ખરીદ્યું હોય એ બધું લૂંટી લે અને લૂંટીને એના ને એના ત્યાં લઈ જાય પાછો, એ જ ઝવેરીના ત્યાં લઈ જાય. અને પેલા ઝવેરીને એવું હોય કે ત્યાં માઇક્રોવેવ પદ્ધતિની ભઠ્ઠીઓ હોય, એટલે પાછળ તૈયાર જ હોય, એ બધા દાગીના તરત જ ભઠ્ઠીમાં નાખી દેવાના. 4 મિનિટે તો બધું પીગળીને થઈ જાય, એને 1/2 પૈસા આપી દેવાના, 1/2 પૈસામાં વેચેલો માલ પાછો, વેચેલો માલ પાછો. આવા ધંધાય કરતા હોય છે. અને એવા ધંધા કરનારા એ 2 જ રોટલી ખાતા હોય છે, એ કંઈ 10 રોટલી નથી ખાતા હોતા. પણ ઘણા છે ને, એ એક તરફ ચોરી કરનારા ચોર રાત્રે ચોરી કરે, ત્યારે કેટલાક વેપારીઓની દુકાનો રાત્રે જ ઉઘડતી હોય ને, એક બારણું જ ઉઘડતું હોય, આખું નહીં. બધા નિશ્ચિત ટકોરા પડે, નિશ્ચિત શેઠ આવ્યા છીએ, વાસણ ચોરીને લાયા છીએ, કપાસ ચોરીને લાયા છીએ, કોઈનું જીરું ચોરીને લાયા છીએ, આવવા દો એમ કે આવવા દો, 1/2 ભાવે ફલાણા ભાવે લઈ લેવાનું. હવે આ આ દેશની શું વાત કરીએ આપણે. એટલે પેલા છોકરાને કહ્યું, લે ચડ્ડી પહેરીને જા ફલાણા વાણિયાને ત્યાં, વેપારીના ત્યાં જા અને વેચી આવે. એ વેચી આવ્યો, 2 આના આવ્યા અને 2 આનામાંથી 2 પૈસા એને આપ્યા પેલા છોકરાને, લે 2 પૈસા જા ગોળી ખાજે, બિસ્કીટ ખાજે. 6 પૈસા ડોશિયા રાખી લીધા પેલી બાઈએ. અને પછી તો પેલો છોકરો સમજી ગયો, શીખી ગયો કે માને શું ગમે છે. પછી કોઈના જોડા ચોરી લાવે, આટલી કથા સાંભળવા આવી હોય ને. હવે હું તો તમને કહું છું કે તમારા જોડા સાથે લઈને બેસજો, મારે કોઈ વાંધો નથી, અમારું કોઈ અબડાતું નથી. પણ એ ઉતારીને આવો ને, એના કરતાં તમારા ચંપલ હોય અને એટલે એક પ્લાસ્ટિકની બેગ લાવવી, પ્લાસ્ટિકની બેગમાં લઈને મૂકી દેવા બાજુમાં પોતાની જોડે, એટલે ખોડવાય ના પડે ને કંઈ ઉપાધીએ નહીં. હવે બધા પણ એ ઉતાર્યા હોય, અને તમે જાણો છો ને કે હવે પેલા છોકરા જેવા કેટલાક પહોંચી ગયા હોય. શું વાત કરીએ, હું મુંબઈમાં રહું, કથા કરું, ત્યારે એક ભાઈના ત્યાં જમવા ગયો. અને જમવા ગયો એટલે મને કહે, મહારાજ હું તો કે 40 વર્ષથી મંદિરમાં દર્શન કરવા જઉં છું, 40 વર્ષથી, પણ આજ સુધી મારા જોડા કોઈ દિવસ ચોરાયા. ખરું કહેવાય, કીધું તમે નસીબદાર કહેવો. પણ કે એનું કારણ તમને ખબર છે? મેં કહું ના. કે જુઓ, સંડાસ જવાના ચંપલ જુદા રાખું છું, એમ એમ મંદિર મહાદેવ જવાના ચંપલે જુદા રાખું છું. એવા ઉતરી ગયેલા ઘસાઈ ગયેલા રાખીએ ને, એટલે કોઈ લે જ નહીં. એમ કે નવા પહેરીએ તો કોઈ લે ને, કારણ કે લેનારને નવા જોઈતા હોય છે. મેં કહું બતાવો તો ખરા. એને પેલા સંડાસ જવાના ઘસાઈ ગયેલા બતાવ્યા અને મંદિર જવાના બતાવ્યા. એ 10-12 વર્ષ સુધી ચાલે એમ કે હારા જોડા પહેરીને જવાનું. ઓહો, ધન્ય છે. આપણા ત્યાં તો મંદિર મહાદેવ જતા પહેલા પણ જોડા યોગ શીખવો પડે, જોડા યોગ શીખવો પડે. જો સારા જોડા પહેરીને ગયા હોવ અને તો હવે ભગવાનમાં ધ્યાન રહેશે કે જોડામાં રહેશે. હેડો હેડો હેડો, જલ્દી હેડો, મેં 12 જોડા ઉતારી નાખ્યા ભગવાન. પછી ફરી પાછું એવું થયું કે એક બીજા માણસના ત્યાં જવાનું થયું. મેં વાત કરી, મેં કહું આ તો ખરું કહેવાય, 40 વર્ષથી જાય છે, એના જોડા કોઈ દાડો નથી ચોરાતા. મને કે મારા નથી ચોરાતા, તમે ઘસેલા લઈને જતા હશો. કે ના, નવા પહેરીને જવું છું, હું તો નવા પહેરીને જઉં છું. નવા પહેરીને જઉં છું તોય ચોરાતા નથી? કે ના, મારો યોગ જુદો છે. શું કરો છો? કે એક જોડું આમ ઉતારવાનું ને એક પેલા છેડે ઉતારવાનું, બે ભેગા ઉતારીએ તો ચોરી કરે ને. બુદ્ધિ તો આપણી બસ, પેલા ગોરાય કહે છે કે ઇન્ડિયન બુદ્ધિ જેવી કોઈ બુદ્ધિ નહીં, પણ એ નીચેની બુદ્ધિ, એમ ઉપર જવાની બુદ્ધિ નહીં. કે એક જોડું આમ ઉતારવાનું ને એક જોડું આમ ઉતારવાનું, કારણ કે એને જોડ જોતી હોય છે. ઓહો, જો ધર્મસ્થાનમાં આ દશા હોય તો હવે બીજી જગ્યાએ તો વાત જ શું કરવાની, આપણી પ્રામાણિકતાની. જો ધર્મસ્થાનમાં આ દશા હોય તો, એટલે બીજું ઘડતર જે છે ને, એ ધર્મ જ્યારે કરે ત્યારે બીજું ઘડતર વ્યક્તિને ને પ્રજાને પ્રામાણિક બનાવે, ભલે ગરીબ રહી એનો વાંધો નહીં. અને હું તમને બીજી વાત કહું છું કે ગરીબ માણસ જેટલો પ્રામાણિક હશે ને, પૈસાદાર એટલો પ્રામાણિક નથી હોતો. મારી જિંદગીના અનુભવ છે, હું તમને સેંકડો અનુભવ સંભળાવીશ. બધા પૈસાદાર એવા નથી હોતા, પૈસાદારે પ્રામાણિક હોય છે, પણ ગરીબ માણસમાં જેટલી પ્રામાણિકતા હશે, બસનો કંડક્ટર તમે 10,000 રૂપિયાની થેલી ભૂલી ગયા એના હાથમાં આવશે, તમને મોકલાઈ આપશે. બસનો કંડક્ટર, તમારો પટાવાળો, રસ્તા ઉપરનો માણસ, ગમે તેવો જેવો તેવો ગમે તે માણસ, એ જેટલો. અને પૈસાદાર માણસ તો વિચાર કરશે, ઓહો 10,000
ચાલો 2000 ઉમેરશું એટલે 12000 નું ટીવી આવી જશે. ઘરવાળા લોહી પી જાય છે. એટલે ભગવાને કથાની કથા સંભળાવી અને ટીવીનો રસ્તો કાઢી આપ્યો. આ તો ભગવાનની પ્રસાદી કહેવાય, આ તો ભગવાનની પ્રસાદી કહેવાય. એટલે આ બીજું જે ઘડતર છે ને એને પ્રામાણિકતા છે. અને તમે કેટલા પ્રામાણિક છો, તમે કેટલું વગર હકનું છોડી શકો છો કે મારા હકનું નહીં, આ મારું નહીં, મને આ ના ખપે. મારું પુસ્તક વાંચજો તમે, તમને આમ ખ્યાલ આવશે. બાપ પાસેની મિલકત છોકરો લેવા તૈયાર નથી. છોકરો કહે છે મારાથી એ મિલકત નથી, મારે નથી જોઈતું, હું કમાઉં છું, હું મારા પગ ઉપર ઊભો છું, બાપની મિલકતને જ્યાં એને વિલ કર્યું હોય ત્યાં આપી દો, મારે એ મિલકત ના જોઈએ. ત્રીજી જે વાત છે ને, એ ત્રીજી વસ્તુ છે એ ગુણગ્રાહિતા. ગુણગ્રાહિતા, ધર્મ જ્યારે સંપ્રદાય બને છે, સંપ્રદાય જ્યારે પંથ બને છે, પંથ જ્યારે મંડળ બને છે, ત્યારે વ્યક્તિની ગુણગ્રાહિતા ખતમ થઈ જાય છે. વ્યક્તિમાં ગુણગ્રાહિતા નથી રહેતી હોતી, એમાં પછી શું ગ્રાહિતા હોય છે, પછી માત્ર વન ટ્રેક થઈ જતો હોય છે. અમારે બાજુના ગામમાં એક બાજુ ગામ છે એક ભાદરણ કરીને, અને ભાદરણમાં એક માણસ કથા કરવા આવ્યા. એક શાસ્ત્રી હતા, બ્રાહ્મણ હતા, બહુ સરસ કથા કરે કથા કરે, પણ અમુક લોકો સાંભળવા ના આવે. આવે શાસ્ત્રીએ પાછા વૈષ્ણવ, અને મંદિરે રણછોડજીનું મંદિર પણ કૃષ્ણનું રણછોડજીનું, અને રણછોડજીના મંદિરમાં એ કથા કરે, પણ અમુક માણસો સાંભળવા ના આવે. એટલે સાંભળવા ના આવે તો આખું ગામ ઘણા લોકો આવે, બધા કહે પણ તમે કેમ નથી આવતા, કે ના અમારી કંઠી ન હોય અને અમારો નિશ્ચિત સંબંધ લીધેલો ન હોય અને અમારા અમુક કુળનો માણસ ન હોય, અમારાથી એમની કથા સંભળાય. હવે એનામાં ગુણગ્રાહિતા છે. હવે એમનો કંઠીવાળો હોય, એમનું ફલાણું હોય, ફલાણું હોય, પછી ભલે ડોબું જ હોય, ભાઈ ડોબું બેઠું હોય તો અમારે 1,00,000નું, અને આ 1,00,000નો હોય તો અમારા માટે 1%નો. ગુણગ્રાહિતા ખતમ. ધર્મને ધર્મ રહેવા દેજો. ધર્મ જ્યારે સંપ્રદાયમાં બદલાઈ જાય, એટલે સંપ્રદાયમાં શું શીખવાડવામાં આવે, જો આપણા સાધુ, આપણા ભગવાન, આપણું મંદિર બીજે કંઈ રખડશો નહીં, બીજે કંઈ ભટકશો નહીં, નહીં તો તમે પછી ભલા ભગવાન તમને લેવા નહીં આવે, ભગવાન તમને છોડી દેશે, આ તો રખડતો માણસ છે. એટલે માણસ શું થઈ જાય, એ માણસ પેલા બળદની માફક, ઘાંચીના બળદની માફક એક ને એક જગ્યાએ ફરતો થઈ જાય, એની બુદ્ધિનો વિકાસ ના થાય. બહુ શ્રુત જ્યારે ઘણી જગ્યાએ સાંભળતો હોય, ભલે ને એની કંઈ સારી વાત હોય તો ગ્રહણ કરવાની, નહીં હોય તો નહીં કરવાની, તો એ ગુણગ્રાહિતા થાય. વિવેકાનંદ અમેરિકામાં કેમ સફળ રહ્યા, ત્યાંના માણસો ગુણગ્રાહક હતા. એટલે જો વિવેકાનંદ અમેરિકા ના ગયા હોત અને આખી જિંદગી ભારતમાં રહ્યા હોત ને, એમની કોઈ કદર થવાની નથી. ભારતમાં તો એ પહેલા ફરતા જ હતા, ઠેઠ ઠેઠ, હરદ્વારથી ઋષિકેશથી માંડીને કન્યાકુમારી સુધી એ કેટલી વાર ફરતા હતા, પણ કોઈ ઓળખતું નહોતું. પણ એ અમેરિકા ગયા અને 3 મિનિટ માંડ મળી પ્રવચન કરવાની, 3 મિનિટ, જેમ એક એક મિનિટ 3 માણસોએ આપી. એ દેશ એટલે એ દેશ, 3 મિનિટ એટલે 3 મિનિટ. આપણે તો માઇક હાથમાં આવ્યું હોય અને 3 મિનિટ આપી હોય તો કલાકે કોણ બંધ રહે છે, એમને બેસાડવા પડે. ટાઈમ થઈ ગયો છે, ભલે ને થઈ ગયો હોય, ભલે ને થઈ ગયો હોય, પણ 3 મિનિટ એટલે 3 મિનિટ. એ 3 મિનિટે આખું પાછું પલટી નાખ્યું, અને પાછું પલટી નાખ્યું એટલે વિવેકાનંદ 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 અમેરિકાના પેપરોમાં. અમેરિકાએ એમનો જય જયકાર કર્યો એટલે આપણા દેશવાળા જાણ્યા, ફોરેન સર્ટિફિકેટ મળ્યું ને, કે હે આપણું રત્ન, એ તો અમારા છે. તમારા તો પહેલા હતા જ ને, એ તો અમારા છે, તમારા પહેલા ક્યાં નતા, એ ગુણગ્રાહિતા. હરગોવિંદ ખુરાનાને કોણે નોબેલ પ્રાઇઝ આપ્યો, નારલીકરને નોબેલ પ્રાઇઝ કોણે આપ્યો, એ તમારા જ છોકરાઓ. અને એ નારલીકર 300 રૂપિયાની નોકરી માટે રખડતો હતો. 300 રૂપિયાની નોકરી કોઈ અહીં આ દેશમાં આપવા તૈયાર નહોતું, પણ એ પરદેશ ગયો, પરદેશવાળાએ એની કદર કરી, કિંમત કરીને નોબેલ પ્રાઇઝ આપ્યો. એટલે આપણે કહ્યું આવો તમને ભારત ભૂષણ બનાવીએ, હવે હવે અમે તમને ઇલકાબ આપીએ. એ ગુણગ્રાહિતા છે. ઘણી વાર આપણે વિચાર કરીએ કે તમારા સંગીતને એ અહીં આવે તો તમારી સાડી પહેરે, તમારી જે સારી વાત હોય, સારી રસોઈ હોય, એ બધી ગ્રહણ કરે. એટલે પ્રજામાં એક ખાસ ઘડતરનો ગુણ છે, આખી દુનિયામાંથી ગુણગ્રાહિતા. તમારે ત્યાં ઇતસિંગ આવ્યો, ફાહિયાન આવ્યો, હુએન સાંગ આવ્યો, બીજા બધા કેટલા લોકો આવ્યા અહીં વિદ્યા શીખવા માટે,
અહીંથી કોઈ વિદ્યા શીખવા બહાર ગયો? ભૂતકાળમાં મને બતાવજો કોઈ બહાર ગયો અને બહાર વિદ્યાનો ઢગલો હતો. એવું નતું કે વિદ્યા નહોતી એમ. અરબસ્તાનમાં વિદ્યા હતી, ઈરાનમાં વિદ્યા હતી, ઇંગ્લેન્ડમાં વિદ્યા હતી, પુષ્કળ વિદ્યા હતી. પણ આપણે એક મગજમાં ભૂસું ઠસાવી દીધું કે આપણે પૂર્ણ છીએ, આપણે કોઈની પાસેથી કશું શીખવાની જરૂર નથી, અને આપણે જ પૂર્ણ છીએ, બાકીના તો બધા અધૂરા છે. અલબેરુની અહીં આવ્યો. જો તમને ખબર હોય તો મોહમ્મદ ગઝનીની સાથે એનો ઇતિહાસ લેખક આવ્યો અલબેરુની. અલબેરુની ગુલામ હતો, એને પકડેલો ગુલામીમાં, પણ સાહિત્યકાર હતો એટલે એક વર્ષ અહીં રહ્યો. એક વર્ષ રહીને સંસ્કૃત ભણ્યો, સંસ્કૃત શીખ્યો. હું તમને ભલામણ કરું છું, ઇતિહાસ વાંચજો. એ અલબેરુનીએ લખ્યું છે કે આ દેશની પ્રજા બહુ સારી છે, આ દેશ ઘણો સારો છે, પણ આ દેશમાં એક પાયાનો દોષ છે. અને એ દોષ શું છે? આ દેશની પ્રજા એમ સમજે છે કે આપણે પૂર્ણ છીએ, આપણે જ પૂર્ણ છીએ, આપણને બધી વિદ્યા આવડે છે.